નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે ફરીથી ફરાળી રેસીપી. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ઘણા લોકો એવા છે કે આખો મહિનો કરતા હોય છે ઉપવાસ. તો કંઈક નવી વસ્તુ આપણે બનાવીએ ઘરમાં તો ઉપવાસ પણ ન લાગે અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ બધી વસ્તુઓ બનતી હોય છે. તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી સેવ. બહુ જ સરસ રીતે આ સેવ થાય છે, પણ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 તમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને જેનાથી તમને મારા સંગીતના અને રસોઈના વિડીયો સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો બહુ ઝડપથી થતી આ ફરાળી સેવ અને ખૂબ સરસ લાગે છે, જે તમે પાણીપુરી, દહીંપુરી, ભેળપુરી બધામાં તમે એનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ ફરાળી સેવ. મેં અહીંયા 1 કપ ફરાળી લોટ લીધો છે. ફરાળી લોટ કેવી રીતે બનાવવો એ મારી ચેનલમાં આપેલું છે, તમે જોઈ લેજો, બહુ સરસ થાય છે. તમારી પાસે આ મિક્સચર માટેનો લોટ ન હોય તો બહારનો લોટ પણ વાપરી શકો છો. 1/2 ચમચી મીઠું ઉમેરીએ છે. હું આમાં હળદર નથી ઉમેરતી, તમે જો હળદર ખાતા હો તો હળદર પણ ઉમેરી શકો છો. તેલ પણ નથી ઉમેરતા. જે કપથી માપ લીધેલું એમાં 1/2 કપ પહેલાં આપણે પાણી ઉમેરી દઈએ છીએ. આપણે સેવનો લોટ બાંધીએ છીએ, ચણાના લોટની ઝીણી બનાવીએ છીએ એના જેવો જ બાંધવાનો છે. 1/2 કપ પાણીમાં આ બંધાઈ ગયો છે, 1/2 કપ પાણી વધ્યું છે અને જોઈ શકો છો કે આવી રીતે બાંધવાનું છે. એને ઓઇલથી ગ્રીસ કરી અને 5 મિનિટ રેસ્ટ આપી લઈએ છીએ. લોટને 5 મિનિટ થઈ ગઈ છે. મેં આવો સંચો અને અંદર જાળી મૂકી દીધી છે આવી સેવની અને ગ્રીસ કરી લીધો છે. એમાં લોટને આપણે ઉમેરી દઈએ છીએ. તેલ આવી ગયું છે અને હવે આપણે સેવ પાડી લઈએ છીએ. એકદમ સરસ આ સેવ થાય છે અને ખબર પણ ના પડે, ને હળદર નાખી હોય તો જરા પણ ખબર નથી પડતી. એકદમ સરસ થઈ છે. તીણ ઓછું થાય પછી એને બીજી સાઈડ પલટાવી દઈએ છીએ, જોઈ શકો છો. અને ટેસ્ટમાં ખબર જ નથી પડતી, ખાલી મેં વાત કરી, હળદર ખાલી ઉમેરો તો તમને રેગ્યુલર સે જેવી જ લાગે છે. આ થઈ ગઈ છે અને હવે આપણે ઉતારી લઈએ છીએ. તો મિત્રો, રેડી છે આપણી આ ફરાળી સેવ અને ખૂબ જ સરસ થાય છે. તમે બનાવજો. આ લોટમાંથી એટલી બધી અસંખ્ય વાનગીઓ થાય છે જે ધીરે ધીરે હું તમને બતાવવાની છું. આનો તમે ભેળમાં ઉપયોગ કરી શકો છો, સેવપુરીમાં પણ ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.